तो ब्रेकिंग समाचार पर नजर करीशू। एएसआई नो टिकटॉक वीडियो वायरल थयो। तो मेहसाणा बाद अमदावाद में बे पोलिस कर्मीओनो वीडियो वायरल। टिकटॉक पर बे पोलिस कर्मीओनो वीडियो वायरल थयो छे। तो महिला कोंस्टेबल अने पुरुष एएसआई नो आ वीडियो वायरल थयो छे। तो ब्रेकिंग समाचार सामे आवी रह्या छे, आ पोलिस कर्मीओनो वीडियो वायरल थयो छे। બે પોલીસ કર્મીઓ છે જેમનો વિડીયો ખાખી વર્દીમાં તેઓ ટિકટોક વિડીયો બનાવતા જોવા મળી રહ્યા છે અને આ વિડીયો વાયરલ થયો। ઉલ્લેખનીય છે, આ પહેલા મહેસાણામાં આ પ્રકારની ઘટના સામે આવી હતી, જે બાદ મહિલા પોલીસ કર્મી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી। તો મહેસાણા બાદ હવે અમદાવાદના આ દ્રશ્યો છે, જ્યાં બે પોલીસ કર્મીઓનો ટિકટોક વિડીયો વાયરલ થયો। खाल क्या तू मेरे बाल तक को नहीं छू सकता है, तू सिर्फ बोलता है। तुम्हारी वर्दी के साथ खाल भी खींच लूंगा। खींच खींच ना खींच। खाल क्या तू मेरे बाल तक को नहीं छू सकता है, तू सिर्फ बोलता है। તો સંવાદદાતા ભાવિન બારોટ જોડાયા છે ફોન લાઇન પર, તેમની પાસેથી વધુ માહિતી લઈશું। ભાવિન, મહેસાણા બાદ હવે અમદાવાદના બે પોલીસ કર્મીઓ ખાખી વર્દીમાં ટિકટોક બનાવી રહ્યા છે, શું વધુ માહિતી છે? લુબના, બિલકુલ, સોશિયલ મીડિયામાં એક ટિકટોક એપ્લિકેશન જે છે એ તે મનોરંજન માટે હોતી હોય છે, પરંતુ કહી શકાય કે જે પોલીસ કર્મીઓને પણ આ ટિકટોકનો નશો ચડ્યો હોય તેમ લાગી રહ્યું છે। ગઈકાલની જો વાત કરવામાં આવે તો મહેસાણા જે લાગણજ પોલીસ સ્ટેશન છે તેમાં ફરજ બજાવતી અલ્પિતા ચૌધરીનો એક ટિકટોક વિડીયો વાયરલ થયો હતો, જેને પગલે પોલીસ એક્શનમાં આવી હતી। ત્યારબાદ જે મહિલા કોન્સ્ટેબલ હતી અલ્પિતા ચૌધરી મહેસાણાની, તેને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી। પરંતુ જો અમદાવાદની વાત કરવામાં આવે તો લુબના, અમદાવાદમાં ત્રણ પોલીસ કર્મીઓના જે ટિકટોક વિડીયો સામે આવ્યા છે। એક મહિલા કોન્સ્ટેબલ પણ છે, સંગીતા પરમાર, કે જેઓ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે। જ્યારે અન્ય જે બે ટિકટોક જે વિડીયો જે સામે આવ્યા છે એમાં એક જયરાજસિંહ કરીને જે કોન્સ્ટેબલ છે તેમનો વિડીયો છે, સાથે જ એક એએસઆઈ કરીને છે, તેમની પ્રાથમિક વિગત એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોવાની સામે આવી છે। આ સમગ્ર જે ટિકટોક સામે આવ્યા છે પોલીસના, તેને પગલે અમદાવાદના જે પોલીસ ઉચ્ચ અધિકારીઓ છે તે પણ એક્શનમાં આવ્યા છે, ટિકટોકને લઈને તપાસ હાથ ધરી છે। પરંતુ હજી સુધી આ જે પોલીસ કર્મીના જે ટિકટોક છે તેની ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી। એટલે ચોક્કસથી જે પ્રકારથી વિગત સામે આવી છે, પોલીસ કર્મીઓને ટિકટોકનો જે નશો જોવા મળી રહ્યો છે તે સાતમા આસમાને જોવા મળી રહ્યો છે। લુબના, ભાવિન, જે પ્રકારથી સંગીતા પરમારની વાત કરી હોય કે પછી બીજા જે પોલીસ કર્મીઓ છે, શિસ્તનું બીજું નામ હોય છે પોલીસની ખાખી વર્દી, અહીંયા આપ જુઓ તો ખાખી વર્દીમાં આ પ્રકારથી આ લોકોને ટિકટોકનો જે ચસ્કો ચડ્યો છે એવું નથી લાગતું કે હવે કડક નિયમ બનાવીને આ તમામને કાયદાનું ભાન પોલીસે જ કરાવવું પડશે જે પોતે કાયદાનું જ્ઞાન ધરાવતી હોય છે? બિલકુલ બિલકુલ લુબના, આ કહી શકાય કે જે દાખલો બેસાડવામાં આવ્યો હતો ગત રોજે, જે અલ્પિતા ચૌધરી જે મહેસાણાની લાગણજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ છે, જેણે પોલીસ દ્વારા એક દાખલો બેસાડવામાં આવ્યો હતો તેને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી। ત્યારે અમદાવાદમાં જે કહી શકાય જે પોલીસ કર્મીઓ આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન ઉપર જે ટિકટોક સામે આવ્યા છે, તેના પગલે પોલીસ ચોક્કસથી સતર્ક બની છે, પરંતુ જે ઉચ્ચ અધિકારીઓ તરફથી હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહીને લઈને માહિતી સામે નથી આવી। એટલે જોવાનું એ રહે છે કે પોલીસ જે કહી શકાય કે જે પોલીસ કર્મીઓના ટિકટોક સામે આવ્યા છે તેમાં ઉચ્ચ અધિકારીઓ કેવા પ્રકારની કાર્યવાહી કરી શકે છે। બિલકુલ ભાવિન, એના પર નજર હશે કે ઉચ્ચ અધિકારીઓ શું કાર્યવાહી કરે છે। ધન્યવાદ આ સમગ્ર માહિતી બદલ। તો અમદાવાદના બે પોલીસ કર્મીઓ જોવા મળી રહ્યા છે સંગીતા પરમાર, આજે આપ જોઈ રહ્યા છો દ્રશ્યો ટિકટોક ખાખી વર્દીમાં, જે બાદ વિવાદનો મતપૂડો ફરી છંછેડાયો। है उसे तूफान कहते हैं और तूफान से जो टकराते हैं उसे गुजराती की पहचान। सावज गुजरात में ही पैदा होते हैं, पर्वत से जो टकराते हैं उसे तूफान कहते हैं और तूफान से जो टकराते हैं उसे गुजराती की पहचान। है उसे तूफान कहते हैं और तूफान से जो टकराते हैं उसे गुजराती की पहचान।
सावज गुजरात तुम्हारी वर्दी के साथ खाल भी खींच लूंगा। खींच खींच ना खींच। खाल क्या तू मेरे बाल तक को नहीं छू सकता है? तू सिर्फ